માહોલ છે મિત્રો, અને ચોમાસું છે અને વાડીની લાઈટ અત્યારે છે નહીં, તો કંઈક નવું જ કરીએ. તો તો એના માટે મારી પાસે છે અત્યારે એક, જો તમે જોઈ શકો છો કે જે આ પંપની મોટર છે, આપણે જે દવા છાંટવાનો પંપ આવે એમની મોટર છે, પણ એ અત્યારે મારી પાસે એક્સ્ટ્રા એટલે કે હાવ કાઢે નાખી લીધી. જે તમે અત્યારે જોઈ શકો છો કે આ મોટર છે જે પંપમાં જ આવે છે, ઓમ સારું ક્વોલિટીમાં છે, પરંતુ પંપમાં કામ નથી આપતી એટલે આને કાઢી નાખવામાં આવી છે. વેસ્ટમાંથી છે, વેસ્ટ એક આ મોટર છે મારી પાસે, અને એક આ છે મારી પાસે, અને શું કહેવાય કેપેસિટર મોટરનું આવે કે એને અંદરથી બધું મટીરિયલ કાઢી નાખવામાં આવ્યું છે, ફક્ત આ ખોખું જ રાખવામાં આવ્યું છે. તે જો તમે જોઈ શકો છો, અને મેં કેવી રીતે કટિંગ કર્યું છે તમે એ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે કટિંગ છે. જોઈ જોઈ ક્યાં 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 કઈ રીતે કર્યું છે. અને એક મારી પાસે છે આ પાંખી, જેને તમે જોઈ શકો છો, અને એક મારી પાસે છે આ ખીલો, જે તમે જોઈ શકો છો કે બે નટ બે વાઇસર, અને એક ત્રણ નટ બે વાઇસર અને એક ખીલો જે મારી પાસે છે. હવે આપણે એનું મેન્યુફેક્ચરિંગ કરીએ. પહેલા એક વાઇસર, પછી આ છે એને આવી રીતે લગાડવાનું, પછી આ એક બીજું વાઇસર છે એને આવી રીતે ફિટિંગ કરી અને માથે આ નટ હું ચડાવી દઉં છું, જેથી કરીને આ એક યોગ્ય રીતે ફિટિંગ થઈ જાય. મારી પાસે એક આ પકડ છે ને, આવી રીતે પકડથી ફિટિંગ કરી દઉં છું. તમે જોઈ શકો છો એકદમ રેડી ક્વોલિટીમાં બની ગઈ છે. હવે આપણે અને મોટરને એવી રીતે ખોલશું જેથી કરીને આ બે સ્ક્રુ આવે છે જેને ખોલી આની અંદર હું ફિટિંગ કરી દઉં એડજસ્ટ. એડજસ્ટ ફિટ થઈ ગયું છે અત્યારે તમે જોઈ શકો છો. આ વાયરને આપણે એવી જગ્યાએથી બહાર કાઢી લઈ કે ઉપરની ઓલી કેટ ટોપી ઢાંકવા માટે નડે નહીં. તમે જોઈ શકો છો કેવી રીતે ફિટ એડજસ્ટ થઈ ગયું છે. હવે એના માટે આપણે માથે એક આ ટોપી લગાડી દઈશું. રેડી? જોઈ શકો છો તમે. આ આ ટોપી નીકળી જવાનો પ્રશ્ન છે, તો એના માટે હું નાના નાના સ્ક્રુ લઈ અને આવી રીતે લગાડી દઉં છું. તમે જે વિડીયોમાં જોઈ શકો છો એવી રીતે લગાડજો કે બેની અંદર ફિક્સ આવી જાય કે જેથી કેટ નીકળે નહીં, ખુલે નહીં. જો તમે જોઈ શકો છો મેં ચારે બાજુ ચાર લગાડ્યા છે, બોલ ફિટ કર્યા છે, અને આ હોલ એટલા માટે લગાડ્યા છે કે મોટર નહીં હવા અંદર બહાર થઈએ, કે મોટર ગરમ ન થાય એટલા. તો તમે જોઈ શકો છો કે મેં આનું વાયરિંગ કરી દીધું છે. હવે આપણે આને પાંખિયા એડજસ્ટ કરું છું. આ એક સ્ક્રુ આવે છે જેને ટાઈટ કરી દેવામાં આવે એટલે કે પાંખિયા ફિટિંગ થઈ જાય છે. ઓકે, જે તમે જોઈ શકો છો. રેડી? હવે આને આપણે એવી રીતે પંપમાં ફિટિંગ કરું કે જે સ્ટાર્ટિંગ કરી છે. જોજો અહીંયા જે પંપની અંદર પિન આવે છે એની અંદર આપણે આ પિન એડજસ્ટ કરવાની છે. કેવડી ક્વોલિટીમાં પવન ફેંકે છે જે તમે જોઈ શકો છો. આપણો ધંધો સક્સેસ કામ આવી ગયો. તો મિત્રો તમે જોઈ શકો છો કે કેવડી ક્વોલિટીમાં પવન ફેંકે છે. આપણે જે મેઇન પંખો આવે ને એથી પણ વધારે આ પંખો પવન ફેંકે છે. તો આપણે એક પંપ
એટલે કે 25 પંપ સાટી શકાય, એક બેટરી ચાર્જ હોય તો 25 પંપ સાટી શકાય. તો કેવડી ટાઈમ બેટરી આ હાલશે આપણી, એ આપણે નક્કી કરવાનું છે. તો આ તમને કેવું લાગ્યું, મજા આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.